નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે જે કુવા બોર માટે એનઓસી લેવાનું છે તે એનઓસી માટે ઓનલાઈન એપ્લાય કઈ રીતે થવું તેના વિશે માહિતી મેળવીશું. તો વિડિયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. તો મિત્રો, કુવા બોરવેલની એનઓસી લેવા માટે ઓનલાઈન અરજી ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું તથા તે અંગે રૂપિયા 10,000ની ફી ભરવાની થશે, તો શું તમે જમીન મિલકત ધરાવો છો? તો મિત્રો, જોઈ લેજો કે આ બોરવેલ માટે એનઓસી કોને કોને લેવું પડશે, શું ખેડૂતોને બોરવેલ માટે એનઓસી લેવું પડશે કે નહીં, અને તે સિવાય જો ન લેવું પડે તો બીજા કોને કોને આ એનઓસી લેવું પડશે, આમ જે આ કુવા બોરવેલની એનઓસી બાબતે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને કુવા બોરવેલની એનઓસી મેળવવા માટે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તથા તે અંતર્ગત કોને કોને એનઓસી લેવાનું થશે તે અંગેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે હું તમને સૌ પ્રથમ જે નોટિસ છે તે નોટિસ પર લઈ જઉં છું અને ત્યાર પછી આગળની વિગતો જોઈશું. તો મિત્રો, આ પ્રમાણે જે કેન્દ્રીય જળ સંપત્તિ વિભાગ અંતર્ગત જે કેન્દ્રીય ભૂગર્ભ જળ ઓથોરિટી એટલે કે CGWA જળ શક્તિ મંત્રાલય ભારત સરકાર દ્વારા જે આ નોટિસ જાહેર કરવામાં આવેલી છે અને આ જાહેર નોટિસ નંબર 3/2022 છે. તો તેમાં લખાયેલ છે કે કૃપા કરીને ધ્યાન આપો, રહેણાંક એપાર્ટમેન્ટ્સ, ગ્રુપ હાઉસિંગ સોસાયટીઓ, શહેરી વિસ્તારની સરકારી જળ વિતરક એજન્સીઓ, જથ્થાબંધ જળ વિતરકો, ઔદ્યોગિક, માળખાગત અને માઇનિંગ પરિયોજનાઓ, સ્વિમિંગ પુલ માટે પીવા તથા ઘરેલું ઉપયોગમાં લેનાર સહિત તમામ ભૂગર્ભ જળ વપરાશકર્તાઓ. તો મિત્રો, આમ જે આટલા લોકોને સંબોધીને આ નોટિસ જાહેર કરવામાં આવેલી છે કે રહેણાંક એપાર્ટમેન્ટ્સ, ગ્રુપ હાઉસિંગ સોસાયટીઓ, શહેરી વિસ્તારની સરકારી જળ વિતરક સંસ્થાઓ એજન્સીઓ, જથ્થાબંધ જળ વિતરકો, ઔદ્યોગિક, માળખાગત અને માઇનિંગ પરિયોજનાઓ અને સ્વિમિંગ પુલ માટેના જે પીવા તથા ઘરેલું ઉપયોગમાં લેનાર જે ભૂગર્ભ જળ વપરાશકર્તાઓ છે તેઓને સંબોધીને આ નોટિસ આપવામાં આવેલી છે. તો આમ ઉપરોક્ત તમામ ભૂગર્ભ જળ વપરાશકર્તાઓને જે ચાલુ હોય કે નવીન હોય તેમણે તારીખ 30/6/2022 સુધીમાં આ ભૂમિજળ કાઢવા માટે CGWA એટલે કે કેન્દ્રીય ભૂગર્ભ જળ ઓથોરિટી. તો મિત્રો, અહીંયા જે CGWA છે તો CGWAનો મતલબ એ થાય છે કે કેન્દ્રીય ભૂગર્ભ જળ ઓથોરિટી. તો આમ CGWA એટલે કેન્દ્રીય ભૂગર્ભ જળ ઓથોરિટીની મંજૂરી લેવી જરૂરી છે. તો તમામ હયાત વપરાશકર્તાઓને તારીખ 30/6/2022 સુધીમાં ભૂગર્ભ જળ કાઢવા માટે રૂપિયા 10,000ની રજિસ્ટ્રેશન ફી ચૂકવણી કરવાની રહેશે અને તારીખ 30/9/2022 સુધીમાં સંપૂર્ણ અરજી ફોર્મ ભરી અને જમા કરાવવાનો એક અવસર આપવામાં આવે છે. જો કોઈ CGWA પાસેથી એનઓસી મેળવ્યા વગર ભૂગર્ભ જળ ખેંચવાનું ચાલુ રાખશે તો તે વપરાશકર્તાઓની સામે કડક પગલાં લેવામાં આવશે અને તે ખેંચેલું ભૂગર્ભ જળને બિનકાયદેસર ગણવામાં આવશે. અને વધુ માહિતી માટે કૃપા કરી તો અહીંયા તેની વેબસાઇટ આપવામાં આવેલી છે કે CGWA-NOC.gov.in ઉપર લોગિન કરો. તો આમ મિત્રો, તમે જોઈ શકો છો કે જે કૃષિ સિંચાઈ ક્ષેત્રને આ પોલિસીમાંથી બાકાત રાખવામાં આવેલ છે, જેથી કોઈપણ ખેડૂતોએ આ પ્રકારની જે બોરવેલ માટે એનઓસી લેવાની કોઈપણ જરૂરિયાત રહેતી નથી અને તેઓએ આ 10,000 રૂપિયાની ફી પણ નહીં ભરવી પડે. તો આ તમે સંપૂર્ણ આખે આખી નોટિસ જોઈ શકો છો. આ નોટિસમાં ક્યાંય ખેડૂતે મંજૂરી લેવી તેવો કોઈ ઉલ્લેખ નથી, જે માત્ર આટલી દર્શાવેલી સોસાયટી કે એપાર્ટમેન્ટ્સને જ આ મંજૂરી લેવાની થાય છે. તો આ તમે ખાસ નોંધ લઈ શકો છો. તો મિત્રો, આપણે બ્રાઉઝર ખોલી લીધું છે, હવે આપણે તેમાં CGWA લખી લઈશું એટલે તરત આપણને નીચે જોવા મળી જશે CGWA NOC. તો તેને સર્ચ કરી લઈશું. જેવા આપણે સર્ચ કરશું એટલે આપણને અહીંયા પહેલી લિંક જોવા મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો જે પહેલી જ લિંક આપણને જોવા મળી રહી છે NOC AP, જે CGWA-NOC.gov.in આ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે. તો ચાલો હું આ વેબસાઇટ ઉપર ક્લિક કરી લઉં છું.
જે ક્લિક કરતાની સાથે આ પ્રમાણે જે વેબસાઇટ ખુલી જાય છે અને આ વેબસાઇટ ખુલી ગયા પછી અહીંયા તમે જમણી બાજુએ ઓનલાઈન એપ્લિકેશન ફોર એનઓસીનો એક બટન જોઈ શકો છો. તો આ બટનની બાજુમાં રહેલ પ્લસ બટન ઉપર આપણે ક્લિક કરશું. જે ક્લિક કરતાં આપણને બીજા બે ઓપ્શન જોવા મળશે, જેમાં ક્રિએટ એપ્લિકેન્ટ લોગિન અને બીજો છે એપ્લિકેન્ટ લોગિન. તો આપણે જે નવેસર અરજી કરવા માટે સૌપ્રથમ ક્રિએટ એપ્લિકેન્ટ લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો આપણે અહીંયા એપ્લિકેન્ટ લોગિન ઉપર ક્લિક કરી દઈએ છીએ. જે ક્લિક કરતાં આ પ્રમાણે યુઝર રજિસ્ટ્રેશનનું ફોર્મ ખુલી જશે અને અહીંયા બાજુમાં નોટિસ જોવા મળે છે કે જે લાલ ફૂદડીવાળું નિશાન છે તે તમામ વિગતો દાખલ કરવી એ કમ્પલસરી છે અને જે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરીશું તે 300 KB ઓછી સાઇઝના હોવા જોઈએ. તો અહીંયા ડ્રોપડાઉનમાંથી સૌપ્રથમ આપણે જે ટાઇટલ સિલેક્ટ કરી લેવાનું છે, મિસ્ટર, મિસિસ, મિસ, ડૉક્ટર, જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી તેની નીચેના બોક્સમાં આપણે ફર્સ્ટ નેમ દાખલ કરી લેવાનું છે, ત્યાર પછી લાસ્ટ નેમ દાખલ કરી લેવાનું રહેશે અને ત્યાર પછી આપણે જે યુઝર નેમ રાખવા માગતા હોઈએ તે યુઝર નેમ અહીંયા ટાઈપ કરી લેવાનું રહેશે અને ત્યાર પછી તેનું જે ચેક અવેલેબિલિટી ક્લિક કરવાનું રહેશે. જેવા આપણે ચેક અવેલેબિલિટી ઉપર ક્લિક કરશું એટલે જો તમારું રાખેલું યુઝર નેમ અવેલેબલ હશે તો આપવામાં આવશે, નહીંતર તમારે તેમાં થોડો ફેરફાર કરવાનો રહેશે. ત્યાર પછી આપણે અહીંયા નીચેના બોક્સમાં ઈમેલ એડ્રેસ ટાઈપ કરી લેવાનું રહેશે અને ફરીથી ઈમેલ એડ્રેસને કન્ફર્મ કરી લેવાનું રહેશે. ત્યાર પછી અહીંયા આપણે અટેચમેન્ટ ઈમેલ ટાઈપ કરી લેવાનું છે. ત્યાર પછી જો તમે ફોન નંબર ધરાવતા હોય તો અહીંયા ISD STD કોડ સાથે અહીંયા ફોન નંબર ટાઈપ કરી લેવાનો છે. તેના પછી અહીંયા નીચે મોબાઈલ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે. તેના પછી નીચે અહીંયા આપણે મોબાઈલ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે અને ત્યારબાદ આપણે સ્ક્રોલ કરી અને આગળ જોઈએ કે આગળ શું શું વિગતો દાખલ કરવાની છે. તો મિત્રો, મોબાઈલ નંબર પછી અહીંયા આપણે અલગ અલગ 3 બોક્સ આપવામાં આવેલ છે. તો આ 3 બોક્સમાં આપણે આપણું પૂરેપૂરું સરનામું દાખલ કરી લેવાનું છે. ત્યાર પછી મિત્રો, અહીંયા આપણે ડ્રોપડાઉનમાંથી સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે. જેવા આપણે સ્ટેટ સિલેક્ટ કરશું એટલે ડિસ્ટ્રિક્ટના નામ આપણને જોવા મળી જશે. તો અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ પણ એક ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લઈએ અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશું એટલે તેના સબ ડિસ્ટ્રિક્ટના નામ આપણને જોવા મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણને સબ ડિસ્ટ્રિક્ટ જોવા મળી રહ્યા છે. તો સબ ડિસ્ટ્રિક્ટ પણ આપણે સિલેક્ટ કરી લેવાના રહેશે. ત્યાર પછી અહીંયા નીચે જે પિનકોડ નંબરનું બોક્સ છે તેમાં આપણે પિનકોડ નંબર ટાઈપ કરી લેવાનો છે. ત્યાર પછી અરજદારે પોતાનું જે જન્મ તારીખ હોય તે જન્મ તારીખ અહીંયા ટાઈપ કરી લેવાની છે અથવા તો અહીંયા બાજુમાં જે કેલેન્ડરનો સિમ્બોલ છે તેના ઉપર ક્લિક કરી અને સિલેક્ટ કરી લેવાની રહેશે. અને આ જન્મ તારીખ સિલેક્ટ કરી લીધા પછી અહીંયા ડ્રોપડાઉનમાંથી આપણે જેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે, જેમાં મેલ ફિમેલ જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, અહીંયા આપણે UID એટલે કે આપણો આધાર કાર્ડ નંબર દાખલ કરી દેવાનો રહેશે. ત્યાર પછી છે ID પ્રૂફ ટાઈપ. તો અહીંયા આપણે ID પ્રૂફ ટાઈપમાં BPL કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, વોટર ID આમાંથી જે અટેચ કરવું હોય તે કરી શકીએ છીએ. તો તે સિલેક્ટ કરી અને તે ID પ્રૂફનો જે નંબર હોય તે નંબર અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે અને ત્યાર પછી અહીંયા બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરી અને આપણે ID પ્રૂફને અપલોડ કરી લેવાનું રહેશે અને આ તમામ વિગતો દાખલ કરી લીધા પછી આપણે અહીંયા પ્રોસેસ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આ પ્રમાણે મિત્રો, જે બોરવેલ માટેના NOC માટે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તો હાલમાં આપણી પાસે કોઈ વિગતો નથી એટલે આ રજિસ્ટ્રેશન કરતા નથી. જો કોઈની વિગત આવશે તો આપણે રજિસ્ટ્રેશન કરી અને ત્યાર પછી આગળ શું પ્રોસેસ કરવાની આવે છે તેના વિશે આગળનો નવો વિડીયો બનાવીશું. તો મિત્રો, આશા રાખું કે જે NOC લેવા માટે ઓનલાઈન એપ્લાય કઈ જગ્યાએ કરવું અને તેના માટેનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે.